हेलो विद्यार्थी मित्रों, नमस्कार। जय मां महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल। विद्यार्थी मित्रों, धोरण 7 विषय सामाजिक विज्ञान के जेमा आपणे स्वाधिपोथीनो वर्क करी रह्या छीए, जेमा पाठ 4 मध्ययुगीन स्थापत्यो शहेरो वेपारी अने कारीगरो के जेमा आपणे अगाउना प्रश्न छे ई जोई चूक्या छीए। विकल्पो: खाली जग्या, खरा खोटा, मने ओळखो अने प्रश्न जवाबनी शरूआत छे आपणे करी हती, કે જેમાં આપણે 1 થી 20 પ્રશ્ન જવાબ છે જોઈ ચૂક્યા છીએ, જે તમે તમારી સ્વાધ્યાયપોથીમાં સારા અક્ષરે વ્યવસ્થિત છે લખ્યા હશે। ખાસ સૂચના છે વિદ્યાર્થી મિત્રો કે તમે સારા અક્ષર કરો, વ્યવસ્થિત જોડણીની ભૂલ ન થાય એનું ખાસ છે ધ્યાન રાખો। હવે આપણે આગળના પ્રશ્નો છે એ જોવાના છે, તો જોઈએ પ્રશ્ન નંબર 21 થી। પ્રશ્ન નંબર 21, જૈનોના મહાન તીર્થધામ જણાવો। જૈનોના તીર્થધામ આપણે જણાવવાના છે, તો લખીએ જૈનોના મહાન તીર્થધામ ક્યાં ક્યાં છે, તો પાવાપુરી, અલ્પવિરામ સમેત શિખર, પાલિતાણ, સમેત શિખર પાલિતાણ, જૈનોના 2 તીર્થધામ છે, એક પાવાપુરી અને બીજું છે સમેત શિખર પાલિતાણ। ત્યારબાદ આપણે જોઈએ ગુજરાતના પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણો જણાવો। ગુજરાતના જે પાળિયા છે એના ઉદાહરણો આપણે જણાવવાના છે, તો લખીએ જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાડ્યો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલ હમીરજી ગોહિલનો પાડ્યો ગોહિલનો પાડ્યો જાણીતા છે જાણીતા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 23, મુઘલ કળામાં ચિત્રકલા પર ક્યા ગ્રંથો લખાયા હતા, એટલે કે મુઘલ કાળમાં ચિત્રકલા પર ગ્રંથો જે લખાયા છે એના નામ આપણે આપવાના છે। તો પહેલું છે ગુલશન ચિત્રકલા, ગુલશન ચિત્રકલા, અને બીજું છે હંસનામા, હંસનામા મુઘલ કાળ દરમિયાન છે એ 2 ગ્રંથો લખાયેલા હતા, એક છે ગુલશન ચિત્રકાર, બીજું છે હંસનામા। 24મો પ્રશ્ન, રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલી સુવિખ્યાત હતી, તો રાજસ્થાની મેવાડ, રાજસ્થાની મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની, કોટાની ચિત્રશૈલીઓ, ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી, સુવિખ્યાત હતી। પ્રશ્ન નંબર 25, ગુજરાતની ચૈત્રશૈલી ચિત્રશૈલી જે છે એ કેવી હતી, તો લખીએ ગુજરાત
नी चित्र शैली तळपदी सादी अने कथा प्रसंग ने कथा प्रसंग ने विशदता थी रजू करती अने करती अने लोक जीवन नो धबकार झीलती सजीव कला हती। चित्रशैली छे केवी हती, हवे शब्द अहीं आपेलो छे सजीव कला। सजीव एटले के जेनामां जीव होय एने आपणे सजीव कहीए छे। तो एवो धबकार झीलती छे ई चित्रशैली हती के जाणे एमां जीव होय, सजीव छे एवुं छे ई गणवामां आवती चित्रशैलीने। 26 ભારતમાં ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ ક્યારે થયો? તો ભારતમાં સલ્તનત કાળમાં ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો। ત્યારબાદ પ્રશ્ન નંબર 27, અમીર ખુસરોએ ક્યાં ગ્રંથોનું સર્જન કર્યું હતું? તો એક તુગલકનામા અને બીજું છે તારીખે દિલ્હી। ત્યારબાદ 28, હુડો કોને કહેવાય? તો આપણે લખીએ ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહે છે। 29મો પ્રશ્ન, ક્યા લેખક ગરબી માટે પ્રખ્યાત છે? તો દયારામ પોતાની ગરબી માટે પ્રખ્યાત છે। દયારામ પોતાની ગરબી માટે પ્રખ્યાત છે। પ્રશ્ન નંબર 30, કચ્છ તેની હસ્તકલા માટે પ્રખ્યાત છે? તો આપણે લખીએ કચ્છ તેના ભરતકામ અને મોતીકામ માટે પ્રખ્યાત છે। ભરતકામ અને મોતીકામ બંને છે કચ્છમાં સરસ કરવામાં આવે છે,
એના માટે કચ્છ છે પ્રખ્યાત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, બાંધણી માટેના વિશ્વવિખ્યાત કેન્દ્રો જણાવો. તો એક જામનગર અને બીજું જેતપુર, બે છે કેન્દ્રો સારામાં સારા ગણવામાં આવે છે, જેતપુર અને જામનગર. કે વિશ્વવિખ્યાત કે સરસમાં સરસ જો બાંધણી બનતી હોય તો જામનગર અને જેતપુર છે, કે ત્યાંની બાંધણીઓ છે ખૂબ જ વખણાય છે. 32મો પ્રશ્ન, મધ્યયુગમાં ગુજરાતમાં કયા શહેરોનો વિકાસ સવિશેષ થયો હતો? તો લખીએ, મધ્યયુગમાં ગુજરાતમાં અણહિલવાડ પાટણ, અણહિલવાડ પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાતનો સવિશેષ વિકાસ થયો હતો. સવિશેષ વિકાસ થયો હતો. પ્રશ્ન નંબર 33, મધ્યયુગમાં વેપારી માર્ગ પર હોવાના કારણે કોનો શહેર તરીકે વિકાસ થયો હતો? તો આપણે લખીએ, મધ્યયુગમાં વેપારી માર્ગ પર હોવાના કારણે મધ્યયુગમાં વેપારી માર્ગ પર હોવાના કારણે લાહોર. ત્યારબાદ આપણે કરીશું અલ્પવિરામ જૌનપુર ત્યારબાદ અને ઢાકાનો શહેર તરીકે વિકાસ થયો હતો. ચોત્રીસમો પ્રશ્ન, મધ્યયુગના મરાઠા સામ્રાજ્યના શહેરો જણાવો. મધ્યયુગ દરમિયાન મરાઠા સામ્રાજ્યના શહેરો જે થઈ ગયા છે એના વિશે આપણે લખવાનું છે. તો પહેલું છે પુણે, અલ્પવિરામ સતારા, અલ્પવિરામ ગ્વાલિયર અને વડોદરા મધ્યયુગના મરાઠા સામ્રાજ્યના શહેરો હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, યુરોપિયન કંપનીઓના કારણે મધ્યયુગમાં કોનો વિકાસ શહેરી કેન્દ્ર તરીકે થયો? તો આપણે લખીએ, યુરોપિયન કંપનીઓના
कारणे दीव दमण गोवा मुंबई मद्रास पुडुचेरी पुडुचेरी कोची चंद्रनगर अने सूरतनो अने सूरतनो शहरी केंद्र तरीके शहरी केंद्र तरीके शहरी केंद्र तरीके विकास थयो विकास थयो। त्यारबाद प्रश्न नंबर 36 मध्ययुगना सूरतमां रहेता विश्वविख्यात सौदागरोना नाम लखो के विश्वविख्यात जे सौदागरो हता ए कोण छे એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓની છે એ આપ લે કરતા એને સોદાગર કહેવાય। તો મધ્યયુગ દરમિયાન એવા વિશ્વવિખ્યાત સુરતમાં રહેતા હતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી રીતે વસ્તુ આપ લે કરી શકતા હતા। તો એનું નામ છે વિરજી વોરા। વિરજી વોરા અને બીજા છે ગોપી મલિક। ગોપી મલિક આ બે વ્યક્તિ છે વિશ્વવિખ્યાત સોદાગર તરીકે છે ઓળખાતા। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ 4 પ્રશ્ન નંબર 5ના 36 પ્રશ્ન પૂર્ણ કરેલ છે જે તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં સારા અક્ષરે જોડણીની ભૂલ વગર છે એ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8 જોડકા જોડો કે જેમાં આપણને વિભાગ અ વિભાગ બ અને જવાબ આપેલું છે કે જેમાં આપણે વિભાગ અ ની સામે વિભાગ બ માં જે આડાવડા શબ્દ આપેલા છે એ વિભાગ અ ની સાથે જે આવતો હોય સાચો જવાબ એ આપણે જવાબમાં લખવાના છે। તો આપણે વિભાગ અ પહેલા જોડકાનો વિભાગ અ જોઈએ તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન તો એ કોણે રચેલું છે તો એ હેમચંદ્રાચાર્યજી દ્વારા છે એ રચાયેલું છે માટે વિકલ્પ સી આવશે। ત્યારબાદ ગીત ગોવિંદમ તો ગીત ગોવિંદમના રચયિતા છે જયદેવ તો આપણે એ કરીએ। ત્યારબાદ 3 હિતોપદેશ તો હિતોપદેશના રચયિતા છે નારાયણ માટે આપણે ડી કરી। 4 પૃથ્વીરાજ રાસુ કે જેના રચયિતા છે ચંદબરદાઈ તો આપણે બી કરી। અહીં આપણું જોડકું 1 છે પૂર્ણ થયું। હવે ત્યારબાદ જોડકું બીજું જોઈએ વિભાગ અ વિભાગ બ અને જવાબ પહેલું જોડકું છે જોયું એ જ રીતે છે તો આપણે પહેલું સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી તો એમાં આવશે બી ભાસ્કરાચાર્ય ભાસ્કરાચાર્ય બી। ત્યારબાદ 2 કિતાબુલ હિંદ રહેલા તો એની સામે આવશે ડી કે એના રચયિતા છે ઇબ્નુ મેતુતા કે એક ભારતના પ્રવાસ માટે આવેલા હતા। 3 કાનડ દે પ્રબંધ તો પદ્મનાભ એ। ત્યારબાદ 4 પદ્માવત તો સામે સી આવશે મોહમ્મદ જાયસી એના રચયિતા હતા। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ 4 છે એ આપણે પૂર્ણ કરીએ છીએ। પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપનો શહેરો વેપારી અને કારીગરો જે સ્વાધ્યાયપોથીનું વર્ક આપણે અહીંયા પૂર્ણ કર્યું છે જે તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું રહેશે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના પાકું પણ કરતું જવાનું છે મોટા પ્રશ્ન પણ તમારે વાંચવાના છે જેથી કરી અને વ્યવસ્થિત તમે અભ્યાસ
કરી શકો. જય મામાદેવ.